નામદાર સેશન કોર્ટથી લઈને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે લડવાનો જેમ દરેક નાગરિકને અધિકાર છે અને અધિકાર પૂજ્ય બાપુને પણ છે અને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પૂજ્ય બાપુજી નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે એ મહત્વની વાત એ છે કે બાપુ હતા ત્યારે તેઓ સનાતન ધર્મની સતત ચિંતા કરતા હતા ત્યારે મિસનરીઓ એટલી એક્ટિવ ન હતી અને એમના ગયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં મિશનરીઓ દ્વારા તેમનો પ્રચાર કરીને સંતો મહંતોને અંતરિયાળ વિસ્તારમાંથી બગાડી તેમજ મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન નો મોટા કરવામાં આવે છે અને આ બધી તકલીફો આસારામજી બાપુ હતા ત્યારે આવા ધર્માંતરણના મુદ્દાઓ ન હતા તેવું મહંત કાલિદાસ મહારાજ જણાવ્યું હતું આ મામલે દાહોદમાં ગુજરાત નવનિર્માણ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલિદાસ મહારાજ શિવાનંદ સરસ્વતી મહારાજ દાન બાપુ તેમજ મહેશભાઈ કટારા અને બાપુના ભક્તો હાજર રહ્યા હતા સુરેશ કાપડિયા સાથે ન્યૂઝ દાહોદ